एक तरफ कोरोना नो प्रसार अटकावा माटे लॉकडाउन लंबाव्यू छे तो बीजी तरफ लोकोनी छटकवानी वृत्ति पर काबू मेळवा अने कायदो व्यवस्था जाळवा पोलीस कर्मीए आकाश पाताळ एक करी रह्या छे। आवा સંજોગોમાં સુરતના એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। સુરતની એક યુવતી જે થોડા સમયમાં દીક્ષા લેવાની હતી, સંયમના માર્ગે જવાની હતી, તેણે લોકડાઉન દરમિયાન ઉપાસ્ય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસે તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઈ દઈ તેણે પીએસઆઈ મહિલા પર હુમલો કર્યો હતો। દીક્ષા લેવાના માર્ગે જનાર આ યુવતી સામે પોલીસ ફરિયાદ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી। પોલીસ કર્મચારીઓ પોતાના જીવના જોખમે ખડે પગે ભીડ તારવાના પ્રયાસમાં હોય છે। લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે તેઓ પોતાના પરિવારથી દૂર રહી ધૂમ ધકતા તાપમાં ફરજ બજાવતા હોય છે, પરંતુ માણસો ક્યારે પરિસ્થિતિને સમજતા નથી અને કાયદા તો માત્ર તોડવા માટે જ હોય છે તેવી માનસિકતા ધરાવનારાઓની કોઈ ખોટ નથી। આશ્ચર્યની વાત છે કે આ યુવતી જે ધર્મને માર્ગે આગળ વધવાની હતી તેણે તો મહિલા પીએસઆઈ પર કાયદાની બીક પણ ન હોય તેમ હુમલો કરતા મામલો હદની બહાર ગયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કૈલાસનગર ખાતે રહેતી શ્રેયા 25 વર્ષની છે અને સુરત શહેરમાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરના ઉપાશ્રમમાં રહેલા સાધ્વી મહારાજને મળવા ગઈ હતી। તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી હતી। પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સમજાયું અને તેને મહિલા પોલીસ સાથે અપશબ્દમાં વાત કરી હતી, તમાશો કર્યો હતો અને હોહા કરી હતી। આટલું જ ઓછું હોય તેમ મહિલા પીએસઆઈ ઉપર હુમલો પણ કર્યો હતો। મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું હતું, તેની આંખ માંડ બચી હતી અને તેની બહેન જે પણ ઉપાસ રહી ગઈ હતી તે બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। અહિંસા અને સંયમના માર્ગે જનારી યુવતીએ આવું કેમ કર્યું હશે તે પણ એક તપાસનો વિષય છે। કોરોનાના યોદ્ધાઓની આ સ્થિતિ સન્માનના દાવાને બસ બોગસ સાબિત કરી રહી છે।